વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે આપણે માહિતી મેળવતા. તેમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2 ના પ્રશ્ન 5 સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2 ના પ્રશ્ન 6 એટલે કે દાખલા નંબર 6 નો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 6 કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એટલે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલો છે ABC અને D માં DL ને BM અનુક્રમે કે આ DL અને આ BM અનુક્રમે AB અને AD પરની ઊંચાઈ છે કે આ DL અને આ BM છે એ અનુક્રમે AB અને AD ઉપરની ઊંચાઈ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેન્ટીમીટર સ્ક્વેર હોય અને AB બરાબર એટલે કે આ AB નું માપ આપણને કેટલું આપેલું છે, AB બરાબર 35 સેમી હોય એટલે કે AB બરાબર 35 સેમી તથા AD બરાબર 49 સેમી હોય તો BM અને DL ની લંબાઈ શોધો. એટલે કે આ BM અને DL ની લંબાઈ આપણે શોધવાની છે. એટલે કે અહીંયા આપણને આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. એટલે કે અહીંયા આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર, તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે, 1470 સેન્ટીમીટર સ્ક્વેર. પછી આધાર બી આપણે લઈએ તો આધાર બી બરાબર આપણને શું આપેલું છે, તો આધાર બી બરાબર AB આપણને આપેલું છે, તો AB બરાબર આપણને આપેલું છે 35 સેમી. ઊંચાઈ H, તો ઊંચાઈ H બરાબર આપણને આપેલું છે DL, તો DL આપણે શું કરવાનું છે, શોધવાનું છે. તો DL અહીંયા આપણે શોધવું છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે, તો આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર, તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના ક્ષેત્રફળ બરાબર કેટલું આપણને આપેલું છે, 1470 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર શું થશે, આધાર ગુણ્યા ઊંચાઈ લાવશે બી ગુણ્યા એચ બરાબર થશે 1470 સેન્ટીમીટર સ્ક્વેર. હવે બી આધાર આપણને કેટલો આપેલો છે, 35 સેમી. ઊંચાઈ એચ આપણે શોધવાની છે એટલે કે એચ એમણા આવશે બરાબર આવશે 1470 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે ઊંચાઈ એચ આપણે શોધી છે એટલે એચ ને એકલો પાડું છું, આ 35 ગુણાકારમાં છે બરાબરની ઓલી બાજુ જાવ તો આવશે 1470/35 બરોબર, એટલે કે આ ગુણાકારમાં હતા બરાબરની ઓલી બાજુ જશે આવશે ભાગાકારમાં એટલે કે આવશે 1470/35 સેમી. એટલે કે એચ બરાબર શું થયું, 1470/35. હવે 1470/35 કરશું એટલે આપણને શું મળશે, 42 સેમી. એટલે કે 1470/35 કરતા જવાબ આપણને મળશે 42 સેમી. તો એચ બરાબર આપણને કેટલા મળ્યા, 42 સેમી મળ્યું. તો એચ એટલે શું છે, તો એચ બરાબર છે ડીએલ, કે એચ બરાબર શું છે, તો ડીએલ. તો ડીએલ બરાબર કેટલા આવશે, તો ડીએલ બરાબર આવશે 42 સેમી. હવે એવી જ રીતે બીજું સમાંતર બાજુ ચતુષ્કોણમાં લઈએ તો એમાં પાયો આ થશે એટલે કે આધાર એ ડી બરાબર 49 સેમી થશે. એટલે કે અહીંયા આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર, તો ક્ષેત્રફળ કેટલું છે, 1470 સેન્ટીમીટર સ્ક્વેર. આધાર બી બરાબર આપણને આપેલું છે AD. હવે આ આધાર લઈએ છે તો એને અનુરૂપ વેધા થશે એટલે કે આધાર બી બરાબર થશે AD બરાબર આવશે 49 સેમી. અને અનુરૂપ વેધ, તો અનુરૂપ વેધ કયો થશે, એટલે કે આવશે અનુરૂપ વેધ. તો અનુરૂપ વેધ એટલે થશે ઊંચાઈ, તો ઊંચાઈ એચ બરાબર શું આવશે, તો ઊંચાઈ એચ બરાબર આવશે BM. તો BM આપણે શોધવાનું છે એટલે આવશે ક્વેશ્ચન માર્ક બરોબર. એટલે કે આધાર બી બરાબર છે AD બરાબર 49 સેમી અને એના અનુરૂપ વેધ થશે BM એટલે કે એચ ઊંચાઈ એચ બરાબર થશે BM બરાબર શોધવાનું છે એટલે આવશે ક્વેશ્ચન માર્ક. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે, તો આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર, તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર કેટલું આપણને આપેલું છે, 1470 સેન્ટીમીટર સ્ક્વેર. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે, આધાર ગુણ્યા ઊંચાઈ લાવશે બી ગુણ્યા એચ બરાબર થશે
1470 सेंटीमीटर स्क्वेर। तो आधार केटलो आपने आपेलो छे 49 सेमी, એટલે કે b બરાબર આવશે 49 સેમી। ઊંચાઈ h આપણે શોધવાની છે, એટલે hm બરાબર 49 એટલે ગુણ્યા h બરાબર થશે 1470 સેન્ટીમીટર સ્ક્વેર। હવે ઊંચાઈ h આપણે શોધવી છે, એટલે h ને એકલો પાડો, તો h બરાબર શું થશે 1470 ભાગ્યા 49 ગુણાકારમાં હતા બરાબર ની આલી બાજુ આવશે, એટલે આવશે ભાગાકારમાં, એટલે થશે 1470 ભાગ્યા 49 સેમી। તો હવે 1470 ભાગ્યા 49 કરશો એટલે આવશે h બરાબર આપણને જવાબ મળશે 30 સેમી। તો h બરાબર 30 સેમી મળ્યું, તો h બરાબર શું છે bm છે, તો bm ની ઊંચાઈ બરાબર શું થશે, તો bm બરાબર આવશે 30 સેમી। તો અહીં આપણે લખીએ કે આ bm બરાબર 30 સેમી અને dl બરાબર 42 સેમી છે। ત્યારબાદ આપણે સાતમો દાખલો જોઈએ। તો સાતમો દાખલો અહીંયા પણ આપેલો છે કે ત્રિકોણ ABC માં ખૂણો A કેવો છે, કાટખૂણો છે। હવે AD અને BC ને કેવો છે કે આ રેખાખંડ AD છે એ BC ને લંબ છે, એટલે કે આ રેખાખંડ AD BC ને અહીંયા લંબ છે। જો AB બરાબર 5 સેમી, BC બરાબર 13 સેમી અને AC બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો અને AD ની લંબાઈ પણ શોધો। કે અહીંયા આપણને ત્રિકોણ ABC કેવો આપેલો છે, કાટકોણ ત્રિકોણ આપેલો છે, અને ત્રિકોણ ABC માં AD છે એ BC પરનો શું છે વેધ છે, એટલે કે કાટકોણ ત્રિકોણ ABC માં પાયો AB થશે અને ખૂણો એ કાટખૂણો છે, એટલે કે આ AB શું થશે પાયો થશે અને AC છે એના ઉપરનો વેધ થશે, એટલે કે AB બરાબર 5 સેમી અને AC બરાબર 12 સેમી છે, તો એના ઉપરથી આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે। તો લખીએ કે અહીંયા કાટકોણ ત્રિકોણ ABC માં કાટકોણ ત્રિકોણ ABC માં કે આ કાટકોણ ત્રિકોણ ABC છે એમાં ખૂણો એ કાટખૂણો છે, તો AB શું થશે પાયો થશે, એટલે કે કાટકોણ ત્રિકોણ ABC માં પાયો રેખાખંડ AB છે અને વેધ કે આ પાયો છે તો એને અનુરૂપ વેધ કયો થશે, તો એને અનુરૂપ વેધ છે રેખાખંડ AC છે, એટલે કે કાટકોણ ત્રિકોણ ABC માં પાયો રેખાખંડ AB અને વેધ રેખાખંડ AC છે। તો AB બરાબર આપણને કેટલું આપેલું છે, તો AB બરાબર 5 સેમી છે અને AC બરાબર છે 12 સેમી, એટલે કે AB બરાબર 5 સેમી અને AC બરાબર 12 સેમી છે। તો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું થશે, તો આવશે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર, તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ બરાબર શું થશે, તો આવશે વન ઓફ પાયો ગુણ્યા વેધ, એટલે કે વન ઓફ આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે કે આવશે 1/2 આધાર એટલે થશે b અને ઊંચાઈ એટલે આવશે h। તો વન ઓફ આધાર કેટલો આપણને આપેલો છે, AB બરાબર 5 સેમી અને ઊંચાઈ h બરાબર આપણને આપેલું છે 12 સેમી, એટલે કે આ થશે 2×6=12, એટલે વધુ 5×6, તો 5×6 કરશો એટલે આવશે 5×6=30, એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવશે 30 સેન્ટીમીટર સ્ક્વેર। તો હવે ત્રિકોણ ABC માં પાયો જો BC હોય તો એને અનુરૂપ વેધ કયો થશે, રેખાખંડ AD થશે, એટલે કે અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ ABC માં રેખાખંડ BC પાયા પરનો વેધ, રેખાખંડ આ BC કે ત્રિકોણ ABC માં રેખાખંડ BC પાયા ઉપર વેધ કયો છે, તો વેધ રેખાખંડ AD છે, કે ત્રિકોણ ABC માં BC પાયા પરનો વેધ રેખાખંડ AD છે। તો BC બરાબર આપણને કેટલું આપેલું છે, તો BC બરાબર આપણને આપેલું છે 13 સેમી છે, એટલે કે BC બરાબર 13 સેમી છે અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આપણને મળ્યું, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને 30 મળ્યું, એટલે કે અહીંયા આવશે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને મળ્યું 30 સેન્ટીમીટર સ્ક્વેર। તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ બરાબર શું થશે, વન ઓફ પાયો ગુણ્યા વેધ, તો વન ઓફ પાયો એટલે શું થશે, તો પાયો એટલે BC, તો BC બરાબર કેટલા છે 13 સેમી આવશે, એટલે કે આવશે 13 સેમી ગુણ્યા વેધ, તો પાયાને અનુરૂપ વેધ કયો થશે રેખાખંડ AD, એટલે આવશે AD બરાબર થશે 30 સેન્ટીમીટર સ્ક્વેર।
હવે એડી આપણે શોધવું છે તો એડીને હું એકલો કાઢું બાકી બધું બરાબર નહીં બોલી બાજુ તો એડી બરાબર શું આવશે ત્રીસ આલી બાજુ હતા હવે આ બે ભાગાકારમાં છે બરાબરની ઓલી બાજુ જશે એટલે આવશે ગુણાકારમાં આ તેર ગુણાકારમાં છે બરાબરની આલી બાજુ આવશે એટલે આવશે ભાગાકારમાં એટલે થશે ત્રીસ ગુણ્યા બે છેદમાં આવશે તેર તો એડી બરાબર થશે ત્રીસ દુને સાઠ સાઠના છેદમાં તેર થશે કે એડી બરાબર થશે ત્રીસ ગુણ્યા બે એટલે ત્રીસ દુને સાઠ સાઠના છેદમાં તેર તો એડી બરાબર કેટલા થશે તો આવશે સાઠના છેદમાં તેર સેમી કે આના આપણે આગળ હવે ભાગ ઉડાડી શકતા નથી કે સાઠના છેદમાં તેર છે એના આપણે કોઈ સામાન્ય અવયવ નથી કે જે આપણે દૂર કરી શકીએ એટલે કે એડી બરાબર શું થશે આવશે સાઠના છેદમાં તેર સેમી તો એના ઉપરથી આપણે લખી શકીએ કે આ ત્રિકોણ એબીસી નો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કે આમ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ થશે ત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર અને એડી નું માપ આપણે શોધવાનું હતું તો એડી નું માપ થશે કે એડી બરાબર થશે સાઠ ના છેદમાં તેર સેમી છે આપણે એ શોધવાનું હતું કે પેલું શોધવાનું હતું ત્રિકોણ નું ક્ષેત્રફળ તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કેટલું થશે તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ થશે ત્રીસ સેન્ટીમીટર છે અને એડી નું માપ થશે સાઠ ના છેદમાં તેર સેમી કે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર થાય વન અપ પાયો ગુણ્યા વેધ એટલે કે વન અપ પાયો એટલે થશે આધાર આધાર બરાબર થશે બી અને પાયો એટલે થશે ઊંચાઈ તો ઊંચાઈ બરાબર આવશે એચ એટલે કે વન અપ આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે આવશે વન અપ બી ગુણ્યા એચ બી એટલે કે પાયો તો પાયો કેટલો આપેલો છે બી બરાબર પાંચ સેમી આપેલું છે ને એસી એસી એટલે આપણને આપેલી છે ઊંચાઈ તો ઊંચાઈ એચ બરાબર છે બાર સેમી એટલે કે આવશે એકના છેદમાં બે ગુણ્યા પાંચ ગુણ્યા બાર એટલે આ થશે બે છક બાર એટલે છ પંચાને ત્રીસ તો એ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળી ગયું હવે એના ઉપરથી આપણે બીજો જો આ પાયો લઈએ તો એને અનુરૂપ વેધ એડી થશે એટલે કે આવશે બીસી બરાબર આપણને આપેલું છે તેર સેમી તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રીસ સેન્ટીમીટર છે તો વન અપ પાયો ગુણ્યા વેધ પાયો એટલે થશે બીસી તો બીસી બરાબર કેટલા છે તેર અને એને અનુરૂપ વેધ થશે એડી એટલે આવશે એડી એટલે કે ઊંચાઈ થશે એડી બરાબર ત્રીસ સેમી એડી આપણે શોધવું છે તો બાકીનું બધું બરાબર નહીં ઓલી બાજુ જવા દઈએ તો એડી બરાબર થશે ત્રીસ ગુણ્યા બે છેદમાં આવશે તેર ત્રીસ ગુણ્યા બે કરશો લાવશે ત્રીસ દુને સાઠ સાઠના છેદમાં તેર તો એડી બરાબર કેટલા મળ્યા આપણને સાઠના છેદમાં તેર સેમી તો અહીંયા આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે ના પ્રશ્ન છ અને સાત એટલે કે દાખલા નંબર છ અને સાતનો આપણે અભ્યાસ કર્યો આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળના દાખલાનો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત.